જીએસટી ના અલગ અલગ પ્રકારના દર અને ક્યારે કેવો જીએસટી લાગે એ બાબતની ચર્ચા કરી. હવે અહીંયા આપણે એક મુદ્દો ભણવાનો બાકી રહી છે અને એ છે વસેક એટલે કે જીએસટી ના લાભ. જીએસટી આવ્યા પછી સરકારને અથવા તો દેશને અથવા તો આપણને કેવા કેવા પ્રકારના લાભ થાય છે એની ચર્ચા આપણે આજે જોઈએ. તો એક જ કર, અગાઉ પણ આપણે જોયું કે આખા દેશની અંદર એક જ પ્રકારની કર વ્યવસ્થા, ટેક્સની જે માળખું છે બધું બધામાં સરખું, બધાને સમજવા માટે સરળતા રહે, સામાન્ય અસામાન્ય નાગરિક પણ સરળતાથી આ જે માળખું છે એને સમજી શકે છે. પછી છે સરળ કર વ્યવસ્થા, ક્યારે કેવો જીએસટી લાગશે એની અગાઉથી બધી માહિતી અથવા તો બધી પાસે બધી પૂરતી માહિતી હોવાથી અને ગણતરીમાં સરળતા હોવાથી આ એક પ્રકારની કર વ્યવસ્થા છે, કેવી છે, સરળ છે. પછી બેવડા કર દૂર, પેલા જે જૂના કાયદા હતા એમાં ક્યારેક અમુક વસ્તુ ઉપર બેવડો કર લાગી જતો, એક વખત જ્યારે રાજ્ય બીજા રાજ્યને મોકલાવે ત્યારે ટેક્સ લાગે અને જ્યારે એ રાજ્ય વેચે ત્યારે ટેક્સ લાગે, કારણ કે ત્યારે અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ કરવેરાની નીતિઓ હતી, એટલે બેવડા બે પ્રકારના જે કર છે એને દૂર કરેલા છે. પછી ભાવ ઘટાડાનો લાભ, જીએસટી ના કારણે ગ્રાહકોને ફાયદો થયો છે, કારણ કે જે બે પ્રકારના કરવેરા ચૂકવવામાં જે વેપારીઓ વધારે ભાવ લેતા હતા એ ફાયદો હવે ગ્રાહકોને મળશે. પછી સમાન વેરો, એક જ પ્રકાર આખા દેશની અંદર કોઈ પણ રાજ્યમાં તમે જાઓ, કોઈ પણ ગામમાં જાઓ, એક જ પ્રકારનો સમાન કરવેરો છે, એટલે કોઈને તકલીફ પડવાની કે કોઈને ઓછો વધારે કર આવવાની શક્યતા નથી. પછી કર ચોરીમાં ઘટાડો, ઘણા લોકો પેલા ટેક્સની ચોરી કરતા, ટેક્સ ભરે નહીં, હવે એવું પ્રમાણમાં ઓછું બને છે, બને તો બધામાં, પણ અહીંયા જીએસટી આવ્યા પછી પ્રમાણમાં કર ચોરી બનતી નથી, કારણ કે તમને ખબર છે અત્યારે નાનામાં નાના વેપારીને પણ જીએસટી નંબર લેવા પડે છે. પછી વસેક પરત જમા, આ બાબત પરીક્ષામાં પણ પૂછાશે, વસેક પરત જમા એટલે શું? તો તમારે લખવાનું થાય કે ખરીદી વખતે ચૂકવેલો જીએસટી વેચાણ વખતે બાદ મળે છે તેને વસેક પરત જમા કહેવાય. એટલે કે આપણે અગાઉ પણ જોઈ ગયા કે તમે 100 રૂપિયાની વસ્તુ લઈ આવો, એની ઉપર 5 રૂપિયા જો જીએસટી લાગતો હોય તો તમારે 105 દેવાના છે. પછી તમે જ્યારે વેચો ત્યારે તમારે એ 5 ગ્રાહક પાસેથી કે બીજા વેપારી પાસેથી અલગથી લઈ લેવાના છે, એટલે તમને બાદ મળી જાય. પછી અર્થતંત્ર, દેશનું અર્થતંત્ર છે એમાં આ પ્રકારની કર વ્યવસ્થા હોય તો અર્થતંત્ર મજબૂત બને. સમાન પ્રાદેશિક વિકાસ, દરેક પ્રદેશનો સમાન રીતે વિકાસ થાય, દરેક રાજ્યનો એક સરખી રીતે વિકાસ થઈ શકે. પહેલા તો શું થતું કે જે રાજ્યની અંદર કરવેરાની નીતિ વધુ સ્ટ્રીક હોય અથવા તો વધારે કરવેરા લેવાતા હોય એનો વિકાસ ઝડપથી થાય, જે રાજ્યમાં કરદાતા કર ન ભરતા હોય અથવા તો કરવેરા ઓછા હોય તો એમાં વિકાસ ન થાય. પણ હવે એવું નથી બનવાનું, કારણ કે આખા દેશની અંદર એક જ પ્રકારની કર વ્યવસ્થા છે. પછી વહીવટી, પેલાનો જે કર હતા કાયદા હોય એમાં થોડીક ગૂંચવણો, થોડુંક અટપટા કાયદાઓ હતા, એને બદલે હવે સરળ રીતે કાયદાકીય જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવી છે. અને સરકારી કામગીરી છે એમાં પણ ઘટાડો થાય, ખોટા કારણ વગરના ચોપડા કે ફાઇલો ફેરવવાની આપણે આ જીએસટીમાં જરૂરિયાત રહેતી નથી. અને તમને ખબર છે અત્યારે દિવસે ને દિવસે બધી કામગીરી ઓનલાઈન થતી જાય છે. તો આપણે અહીંયા જીએસટીનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે આના પછી આપણે એકદમ અતિ મહત્વનું ચેપ્ટર જે છે આમનોંધ, તમારે ખાસ શીખવાનું છે. આમનોંધ નહીં આવડે તો એકાઉન્ટ જ નહીં આવડે, એટલે ખાસ હવે પછીના જે ચેપ્ટરમાં આપણે એકદમ ઓછું અને ધીમે ધીમે એક પછી એક પોઈન્ટ શીખતા જશું જેથી કરીને આપણે અટકીએ નહીં આગળ જતા દાખલામાં. તો ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું છે 1/7/17 જીએસટીમાંથી પરીક્ષામાં પૂછાતી બાબતો, 1/7/17 એટલે કે જીએસટી નો કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો, 1 જુલાઈ 2017 માં. પછી અહીંયા વસેક પર જમાનું તમારે યાદ રાખવાનું છે. પછી એસ જીએસટી એટલે શું, સ્ટેટ રાજ્યનો જીએસટી. પછી સી જીએસટી એટલે કેન્દ્રનો જીએસટી. આઈ જીએસટી એટલે ઇન્ટ્રાગ્રેટેડ એટલે કે આંતર રાજ્યનો જીએસટી. પછી યુટી જીએસટી એટલે યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી. આટલું બધું તમારે ખાસ શીખવાનું છે. ઇનપુટ જીએસટી એટલે શું, આઉટપુટ જીએસટી, ખરીદી ઉપર લાગે ઇનપુટ, વેચાણ ઉપર લાગે એ આઉટપુટ. પછી
એક જ રાજ્યમાં ખરીદી અને વેચાણ થાય, એટલે કે ઉત્પાદન એક જ રાજ્યમાં થાય અને એ જ રાજ્યમાં વસ્તુ વેચાય, તો કયા બે જીએસટી લાગશે? આ બે જીએસટી. પણ રાજ્ય બદલી જાય, એક રાજ્યમાં બનેલી વસ્તુ બીજા રાજ્યમાં વેચાય, તો કયો જીએસટી લાગે? આઈ જીએસટી. આટલી મહત્વની બાબતો તમારે યાદ રાખવાની છે, એટલે આ ચેપ્ટરમાં તમે ક્યાંય અટકશો નહીં. તો હવે પછી આપણે મળશું આ અમૃતના ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.